વ્રષ્ટાચારનું ગાબડું પડતા શહેરા પાનમ ડેમમાંથી સિંચાઈ માટે છોડવામાં આવેલ પાણી થોડા જ કલાકોમાં બંધ કરી દેવામાં આવ્યું છે. રવિ પાક સિંચાઈ માટે પાનમ ડેમમાંથી ગઈકાલે 200 ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં છોડવામાં આવ્યું હતું, પરંતુ પાણી છોડ્યાના થોડાક જ કલાકોમાં શહેરા તાલુકાના ઉંડારા ગામ પાસેની કેનાલમાં લીકેજ થવાના કારણે તમામ પાણીનો જથ્થો કોતરામાં વહી ગયો અને મોટાપાયે પાણીનો બગાડ થયો હતો. આ તરફ સિંચાઈ માટે આપવામાં આવેલ પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવતા સિંચાઈ માટે પાણીની કાગડોળે રાહ જોઈ બેઠેલા ખેડૂતોની આશાએ પાણી ફરી વળ્યું છે. તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના એક પછી એક ગાબડા પડી રહ્યા છે, જેના કારણે ધરતીપુત્રોના મહામૂલ્ય પાક નિષ્ફળતા અને બગાડ તરફ ધકેલાઈ રહ્યો છે. ત્યારે હાલ સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અત્યારે કેનાલમાં પાણી બહુ સમયથી બંધ હતું, અત્યારે આપણે ગબ નાખી દીધા અને અત્યારે પાણી છોડી દીધું, કેનાલ પાછી છૂટી તો અત્યારે અમારે શું કરવાનું, ગબ પાક નિષ્ફળ જવાનો તો અત્યારે અમારે શું આધાર, અમારે પાણીની જરૂર બહુ પડે છે. પાણી કેનાલ તૂટી ગઈ, ખેતી ઘઉં નાખી દીધે, વાવેતરમાં બહુ જરૂર છે પાણીની, હવે શું કરવું, પાણીની જરૂર બહુ તંગી હતા, પાણી વગર કઈ થાય એમ નહીં. હા, કેનાલનું પાણી છોડેલું પણ પાણી તો બંધ થઈ ગયું અને વાવેતર કરવાનું પાણી આવે તો વાવેતર થાય ને, હવે ઓફ સિઝનમાં પાણી આવે તો પછી વાવેતર ચમનું કરવાનું એમ બરાબર, અને અમુક પા વાવેતર કર્યું તો પાણી બંધ થઈ ગયું એટલે વાવેતર એ પણ પાક નિષ્ફળ ગયો એમ. તો પાણી આવે અને વાવેતર કરીએ તો હવે પાક તો પાછળ પડે એમ, તો ઉત્પાદનમાં તો ઘટાડો જ આવે ને. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જ આ જગ્યાએ કેનાલ રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે બાદ પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ તે જ જગ્યા ફરીથી લીકેજ થતા પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. સાહિન શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ શહેરા.